कोई नी विदाई ने वस्मी न बनावी। आ वात अपने मन में राखवी जोईए। नमस्ते मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, अपनी जे सीरीज चाले छे जीवन ने सफल बनावाना सरल उपाय, एमा आजे मारे एक एवी वात केवी छे जे आजे घणा बधा लोकोना घरने लागू वळगे, घणाना जीवनमां जे खोट पड़ी एने लागे छे, तो आपणे एने कई रीते समझवी अने ए कई वस्तु। मित्रों, अत्यारे जे महामारी चाले छे एमां घणाए पोताना स्वजन गुमाव्या, एनी खोट न पूराय एवी रही, પણ શું આપણે એની પાછળ સંતાપ વિલાપ કરવો જોઈએ? આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને તો કે ભાઈ, કોઈની વિદાયને વસમી ન બનાવીએ। આ વાત આપણે મનમાં રાખવી જોઈએ। અને કદાચ આપણું કોઈ સ્વજન, નજીકનું કોઈ સ્વજન આપણને આ મહામારીમાં છોડીને ચાલી ગયું, તો આપણે આપણા મનને કઈ રીતે સાચવવું એને આજે સમજીએ। અને આવું જો તમારા જીવનમાં બન્યું છે તો આ વિડીયો ચોક્કસ જોજો, એને સમજજો અને એને જીવનમાં અપનાવજો। મિત્રો, ઘણી વખત આપણે બહુ જોવાલું સ્વજન, કંઈક એવું વિચિત્ર પ્રકારનું કંઈક આપણા આજુબાજુમાં બનાવ બને, કુદરતી ઘટના ઘટે અને આવું કંઈક થઈ જાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? અત્યારે તો જે મહામારી ચાલે છે એમાં આપણે જાણીએ કે ભાઈ આ વસ્તુ આપણને આવી, આપણને લાગી, એનાથી નુકસાન થયું, આપણે બધા પ્રયત્ન કર્યા, દવા દુવા બધું કર્યું, પણ કદાચ કુદરતને મંજૂર ન હતું તો આપણું સ્વજન આપણને છોડીને ચાલી ગયું, તો એને કઈ રીતે આપણે જાણવું જોઈએ? તો મિત્રો, આના માટે છે ને હું તમને એક નાની વાર્તા કહું, આ વાર્તાને બરાબર સમજજો, એનો સાર સમજજો અને એને તમારા જીવનમાં ઉતારજો, તમને બહુ જ બળ મળશે અને આ તમારા કોઈ સ્વજનની જો વિદાય હોય તો એ વસમી નહીં થાય। ઘણી વખત છે ને આપણે આપણા જીવનમાં વાંચનથી આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ, તો મારું જ્ઞાન જે છે હું પણ આવા નાના નાના પુસ્તકો જે છે એને વાંચું છું, જીવનમાં અપનાવું છું અને એનાથી મારા જ્ઞાનને હું વધારું છું। તો આપણે એક બહુ નાની સરખી વાર્તા સમજીએ। મિત્રો, એક ભાઈ હતા, એનો એક નાનો સરખો દીકરો, 8 વર્ષની ઉંમર, બહુ જ પ્રેમ કરે, આખો દિવસ નોકરી કરે, સાંજે નોકરીએથી આવે ને એના દીકરા સાથે જ એની રમત ગમત આ તે ચાલે ને એમાં જ એનો સમય પૂરો થાય, બહુ જ સરસ રીતે પ્રેમ કરતા, એની બધી માંગ પૂરી કરે, બધું જ કરે। હવે એક વખત આ નાનો દીકરો બધા મિત્રો સાથે, ગામમાં નદી હતી એમાં નહાવા ગયો, બધા મિત્રો પોતાની રીતે મસ્તી કરતા કરતા નહાતા હતા અને એમાં આ ભાઈનો દીકરો કંઈક એવી જગ્યા પર એનો પગ ગયો અને એ ડૂબી ગયો। ઓ હા થઈ ગઈ, ભાઈ બાળક ડૂબી ગયો, બધાએ બહુ બધી એ કરી, પ્રયત્ન કર્યા નહીં, બહુ શોધખોળના અંતે બાળકનો મૃતદેહ મળ્યો। આ મૃતદેહ જોઈને બાળકના મા બાપ ભાંગી ગયા, બાપ એટલો બધો નર્વસ થઈ ગયો કે મારું હવે આ દુનિયામાં કોણ, હું કઈ રીતે જીવી શકીશ। આ ઘટના ઘટી ગઈ, માણસના મનમાં જે વેદના હતી એ કોણ જાણી શકે, કોઈ નહીં જાણે। બાપ હતો, આખો દિવસ બેસીને રડે, કોઈક એને બહાર લઈ જવાનો પ્રયત્ન કરે તો જાય નહીં, બેસીને રડવું, રડી રડીને આંખ સૂજી ગઈ, થઈ ગયું, ઘણા દિવસ આ ચાલ્યું। એક દિવસ રડતા રડતા એની આંખ લાગી ગઈ, એ સૂઈ ગયો, બાપ રડતા રડતા સૂઈ ગયો, સૂઈ ગયો અને એને એક સ્વપ્ન આવ્યું। સ્વપ્ન શું આવ્યું કે
સ્વર્ગમાં ભગવાન બેઠેલા છે, આજુબાજુ બધા નાના નાના બાળકો બધા રમી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે. થોડી વાર થઈ એટલે બધાએ એક દીવો લીધો, બધાએ હાથમાં દીવો લીધો ને બધા એનાથી આમ જાણે બધા અજવાળું કરી રહ્યા છે, એવો એક એને પ્રસંગ દેખાયો. અને એવામાં જ ધ્યાન આપતા આપતા એને એવું લાગ્યું કે એક બાળકના હાથમાં દીવો છે, એ ઓલવાઈ ગયેલો છે. ધ્યાનથી જોયું તો એ બાળક મુરઝાયેલો લાગ્યો. વધુ ધ્યાન દોર્યું તો એને ખ્યાલ આવ્યો કે તો મારું બાળક છે, મારું બાળક આટલું બધું મુરઝાયેલું છે. ત્યારે એને એવું કીધું બાળકને પિતાએ કે આ બધા બાળકો આટલા બધા ખુશ છે, તું ભગવાન પાસે પહોંચી ગયો છે, ભગવાનના દરબારમાં છે, પછી તું કેમ આટલો બધો મુરઝાયેલો છે, તારો દીવો કેમ ઓલવાયેલો છે, બધાના દીવા સળગે તારો દીવો કેમ ઓલવાઈ ગયો છે. તો બાળકે બહુ શાંત મને એને વાત કરી કે પપ્પા આ તમારે લીધે છે. પિતા વિચારે છે કે મારે લીધે, તો કે હા, હું અહીંયા સ્વર્ગમાં દીવો સળગાવવાનો પ્રયત્ન કરું છું, પણ તમે જે રડો છો એ તમારા આંસુથી દીવો ઓલવાઈ જાય છે. આ સાંભળીને પિતાને થયું કે આ શું, મારા રડવાથી મારું બાળક સ્વર્ગમાં પણ દુખી છે. એને તરત મન બનાવ્યું કે હવે હું નહીં રડું, હું મારા કામમાં જોડાઈશ, મારી ફરજો નિભાવીશ, એમાં હું આગળ જઈશ. તો મિત્રો, આપણી સાથે જોડાયેલા કોઈ સ્વજન જ્યારે આપણે છોડી જાય છે ત્યારે વિદાય વસમી થાય છે. પણ જો આપણે આ રીતે સમજશું, આ રીતનો અમલ કરીશું એ લોકોની પાછળ, તો આપણે આપણા સ્વજનને સ્વર્ગમાં પણ સુખી રાખી શકીશું અને એના હાથમાંનો દીવો આપણે સળગતો રાખી શકીશું. તો મિત્રો, આ જે વાર્તા મેં કીધી, જેમ પિતાએ વિચાર્યું કે ભાઈ મારા આંસુથી જો મારા દીકરાને દુઃખ પડતું, એના હાથનો દીવો ઉલવાઈ જાય, તો આપણે પણ આપણા સ્વજન માટે રડવાનું ટાળવું જોઈએ અને એના મનગમતા કાર્યો પર ધ્યાન આપવું જોઈએ. એની પાછળ આપણે ઘણું બધું કરી શકીએ છીએ, એને કરવાનું છે. આપણે આપણા મનને મનાવવાનું છે કે ભાઈ થયું, અઘટિત ઘટના ઘટી, પણ હવે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. તો આપણે આપણા જીવનને પોઝિટિવ રાખવા માટે આપણે આ વાર્તાનો એક નાનો સરખો સહારો લઈને આપણે આપણા જીવનને જો એક તરફ રાખીને વિચારશું કે ભાઈ કદાચ જેના જેના ઘરમાં જે લોકોના સ્વજન જે લોકોએ ગુમાવ્યા છે, એ લોકોને હું બહુ જ સરસ રીતે બહુ નમ્ર વિનંતી કરું છું કે તમે લોકો આ દુઃખને ભૂલી શકો તો નહીં, હું એમ નથી કહેતો ભૂલી જાઓ, પણ એને યાદ આ રીતે કરો કે એને ઉપર ભગવાનના ધામમાં પણ એને સરસ સુખ મળે, ભગવાન એને બીજો જન્મ આપે, ત્યાં પણ એનું જીવન ઝળહળતા દીવા જેવું થાય અને એ દીવાઓ ઉલવાઈ ન જાય એના માટે આપણે રડવાનું નથી. બરાબર. તો આજે મારે છે ને આ જે વાત કહેવી હતી તે મેં બહુ દિલથી કીધી છે, પણ આને તમે તમારા જીવનમાં અપનાવશો, સમજશો, તો હું એવું માનું છું કે કદાચ તમારા સ્વજનો જે છોડી ગયા તમને, એ લોકોને પણ એક એવી સાંત્વના મળશે અને એ લોકોના દીવા ઝળહળશે, તો સ્વર્ગમાં નવા જીવનમાં એ લોકોને એક દિવાળી જેવો માહોલ મળશે અને એ લોકો ખુશ, તમે ખુશ. તો આની પર ચોક્કસ ધ્યાન આપજો મિત્રો, અને આની પર એટલું બધું મન બનાવો કે અમારી આંખમાંથી આંસુ નહીં પડે, અને આંસુ નહીં પડે તો તમારા સ્વજનનો દીવો ક્યારેય ઉલવાવાનો નથી.
આની પર ચોક્કસ ધ્યાન રાખજો. અને આટલી નાની સરખી વાત જો તમે તમારા જીવનમાં વણી લેશો ને તો હું એવું માનું છું કે ભાઈ આવનારો સમય જે છે એ તમે બી બહુ જિંદાદિલીથી જીવી શકશો, તમારા સ્વજનને એક દિલમાં એવી જગ્યા પર સ્થાન આપીને રાખી શકશો, અને એની પાછળ આપણે દુઃખી ન થતા એ ન ગમતું કાર્ય કરીને આપણે એને એક એવું જીવન બક્ષીશું કે કદાચ આ જીવનમાં કોઈક સ્વપ્નનું અધૂરું રહી ગયું તેના નવા જીવનમાં પૂર્ણ કરે અને એ આગળ વધી શકે, ને એના હાથમાંનો દીવો એ કાયમ જળવડતો રાખે એના માટે આપણે આપણી આંખમાંથી આંસુ ટપકાવવાના નથી. તો મિત્રો, આ એક હિંમત આપનારી જે વસ્તુ છે મેં તમારી સામે મૂકી છે, તમારે એને જીવનમાં અપનાવવાની છે, એને એટલું બધું બળ આપવાનું ને આપણે એટલું બધું બળ લેવાનું છે આ વાર્તામાંથી કે આપણે ગુમાવેલા સ્વજનની પાછળ કોઈ કલ્પાંત કરીશું નહીં. બરાબર. તો આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. યુટ્યુબ જોનારા સબસ્ક્રાઇબ કરે, શેર કરે. તો મિત્રો, હું હરિવદન ચોકસી રજા લઉં છું. નજીકના ભવિષ્યમાં આવી તમને નાની મોટી વાર્તાઓ આપું છું જેનાથી તમે પોઝિટિવ થઈને આ અત્યારના ટેન્શનવાળા માહોલમાં તમે એક સરસ જીવન જીવી શકો, પોતાની જાતને બળ આપી શકો અને જીવનમાં આગળ જઈ શકો. તો મિત્રો, ચાલો બદલીએ જિંદગી, આજે આને સાર્થક કરવાનું છે.